કેમ છો મારા મિત્રો, મજામાં ને? આલ્ડિહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડના લેક્ચર 27 સુધી જોઈ લીધા. લેક્ચર 27માં છેલ્લે તમે સ્વાધ્યાયના 12.1 થી 12.10 પ્રશ્નો જોઈ નાખ્યા. હવે સ્વાધ્યાયના પેજ નંબર ટેક્સ્ટબુકના 386-387 ઉપર સ્વાધ્યાયના 12.11 થી 12.20 પ્રશ્નો બાકી છે. એમાંથી આજે 12.11 લેક્ચર 28માં આવી ગયો છે અને 12.20 એ લેક્ચર 28 પૂરો થાય તો મિત્રો આખો લેક્ચર જોજો, એટલે આલ્ડિહાઇડ કીટોન તમારા મગજમાં ચડી જશે. રાજાણી સાહેબની ચેનલને સબસ્ક્રાઇબ કરી હોય, અજય રાજાણીને સબસ્ક્રાઇબ કર્યો હોય, પછી એના પ્લે લિસ્ટમાં જાઓ ને, એટલે પ્લે લિસ્ટમાં મસ્ત મળે આલ્ડિહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડના લેક્ચર 1x1. એવી જ રીતે આલ્કોહોલ ફિનોલ ઇથર ના મળે, એવી જ રીતે એમાઇન સંયોજનો ના મળે, એવી જ રીતે હેલો આલ્કેન, હેલો એરિન ના મળે, એમ ઘણા બધા પ્લેલિસ્ટ છે. તમે મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખો ચેનલ, રોજે રોજ બેલ આઇકોન દબાવેલું હોય તો રોજે રોજ મુકાતા વિડીયોની નોટિફિકેશન પણ યુટ્યુબ સામેથી આપે. મિત્રો ખરેખર મજા આવતી હોય તો ચેનલના બટનને લાઇકનું બટન દબાવજો. મિત્રો વિડીયોને લાઇક કરજો, મજા આવતી હોય તો, નહીં તો નહીં. 11મો પ્રશ્ન 12.11 એટલે 11મો પ્રશ્ન કંઈક આવો છે. એક કાર્બનિક સંયોજન C8H16O11 મંદ H2SO4ની હાજરીમાં જળ વિભાજન પામી કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલ આપે છે. કાર્બોક્સિલિક એસિડ એટલે B સંયોજન અને આલ્કોહોલ એટલે C સંયોજન આપે છે. આ સી સંયોજનનું ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન થવાથી કાર્બોક્સિલિક એસિડ બી મળે છે અને આ જ સી સંયોજન આલ્કોહોલનું નિર્જળીકરણ કરવાથી બ્યુટ 1 ઇન મળે છે, તો તે બધાની રાસાયણિક પ્રક્રિયા શું હોય? તો સૌથી પહેલેથી વિચારીએ કે આલ્કોહોલ સી છે એની બે પ્રક્રિયા આપી. પહેલી પ્રક્રિયા વિચારીએ કે આલ્કોહોલના નિર્જળીકરણથી બ્યુટ 1 ઇન મળે છે. બ્યુટ 1 ઇન એટલે CA3CH2CH ડબલ બોન્ડ CH2. આ બ્યુટ 1 ઇન મળ્યો, આ બ્યુટ 1 ઇન આલ્કોહોલના નિર્જળીકરણથી મળ્યો. એનો મતલબ કે એ આલ્કોહોલ આ બ્યુટ 1 ઇન મળ્યો એટલે પ્રાથમિક આલ્કોહોલ બ્યુટેનોલ જ હોય તો જ એના નિર્જળી, અને નિર્જળીકરણ કેમ કરવું એ તો હવે તમને રાજાણી સાહેબે ઘણી વખત શીખાડ્યું. નિર્જળીકરણ કરવો એટલે પાણીનો અણુ દૂર થાય, OH, અને H દૂર થાય એટલે બ્યુટ 1 ઇન મળે. એનો મતલબ તમારું સંયોજન સી આલ્કોહોલ છે, બ્યુટેનોલ જ હોવું જોઈએ. હવે તમારે બી ગોતવાનો પ્રશ્ન છે. હવે એમ કીધું કે આનું ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન થાય. મિત્રો ઓક્સિડેશન થાય એટલે બ્યુટેનોઇક એસિડ જ બને, CA3CA2COOH. એનો મતલબ તમારું સી સંયોજન બ્યુટેનોલ હોય, તમારું બી સંયોજન બ્યુટેનોઇક એસિડ હોય. હવે આ બી અને સી મંદ H2SO4ની હાજરીમાં જળ વિભાજન કરવાથી એમાંથી બન્યા છે, તો એનો મતલબ આલ્કોહોલ ને એસિડ તો મળે જો એસ્ટરનું જળ વિભાજન થયું હોય. તો એસ્ટર કયો હોય વિચારવા જાય, એ પહેલાં એ બી ને સી લખીએ. તો તમારો બી એટલે CA3CH2CH2COOH, COOH, અને આલ્કોહોલ તમારો OH CH2CH2CH2CA3, આ બ્યુટેનોલ. આ તમારું બી છે, આ તમારું સી, ને વચ્ચે પ્લસની નિશાની કરું. હું ઊંધી પ્રક્રિયા વિચારવા જાઉં છું. સાંદ્ર H2SO4ની હાજરીમાં શું કર્યું છે? જળ વિભાજન કર્યું હોય એટલે પાણીનો અણુ આમાંથી આ મેઇન સંયોજન એમાંથી દૂર થયો હોય, તો અહીંયાથી પાણીના અણુને આપણે દૂર કરીએ મિત્રો, તો આ H અને આ OH એટલે આ પાણીનો અણુ એ દૂર થઈ ગયો હોય, H2O. તો હકીકતનું એ સંયોજન કેવું હોય? તો કે CH3CH2CH2COOH. આ ભાગ લાગી જાય CA2CA2CA2CA3 CH2CH2CH2CA3. એનો મતલબ આ એ સંયોજન બ્યુટાઇલ બ્યુટેનોએટ હોય. હવે ગણી લ્યો કાર્બન 8 છે, હાઇડ્રોજન 16 છે અને ઓક્સિજન 2 છે, એટલે આ તમારું મુખ્ય સંયોજન C8H16O
टू है ओ ट्वेल्व नहीं ओ टू है ओ टू ब्यूटाइल ब्यूटेनोइड तो कहीं दमनो तो मित्रों विचार्यू ब्यूट वन इन तो ज मिलो निर्जरीकरण थी आ ब्यूटेनोल हो ब्यूटेनोल ऑक्सीडेशन थे क्रोमिक एसिड एट ब्यूटेनोइक एसिड हो ब्यूटेनोइक एसिड ने ब्यूटेनल तो ज मिलया हो जो आ ब्यूटाइल ब्यूटेनोइड हो तो 12.11 पूरा थी गया मित्रों खरेखर मजा आई हो तो लाइकनु बटन प्लीज दबावजो मित्रों तमारा लाइक माटे राजाणी साहेब राह जोईने बैठा हो मारा उत्साह ने बेवड़ावी देहो तमे आ चेप्टर पूरु थाय પછી કાંઈક નવું ચેપ્ટર પણ રાજાણી સાહેબ લઈને આવવાના પણ ક્યારે જો તમે સબસ્ક્રાઇબ લાઇક શેર કરો તો મજા આવે રાજાણી સાહેબ અને એની આ વસોયાભાઈની ટીમને મિત્રો વસોયાભાઈની ટીમને પણ તમે હેલ્પફુલ થઈ શકો છો 500,000 રૂપિયાનું ડોનેશન આપીને તો આગળ વધીએ છીએ એના પછીના પ્રશ્નમાં મિત્રો 12.12 જેની રાજાણી સાહેબ થિયરી ભણી હોય ને એના જ્યારે બધી નેટ કે ગુજકેટમાં આવા પ્રશ્નો પૂછાય ને પપ્પુછા પ્રશ્નો લાગવા મને શું કરવા લાગવા માંડે તો કે રાજાણી સાહેબે ઉછળી ઉછળીને આ ટાઈપના પ્રશ્નો કરાવ્યા 12.12માં પહેલો પ્રશ્ન આવો કે એસિટાલડીહાઇડ એસિટોન ડાયતૃતીયક બ્યુટાઇલ કિટોન મિથાઇલ તૃતીયક બ્યુટાઇલ કિટોનની એચસીએન સાથેની ક્રિયાત્મકતા આપણે વાત કરી હતી કે આલ્ડીહાઇડની ક્રિયાશીલતા બધા જ પ્રકારના કિટોન કરતાં વધારે હોય કારણ કે આલ્ડીહાઇડમાં એક બાજુ હાઇડ્રોજન ને એક બાજુ જ મિથાઇલ છે કિટોનમાં બે બાજુ આલ્કાઇલ કે એરાઇલ સમૂહ આવેલા હોય એટલે આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ જેટલો આલ્ડીહાઇડમાં હોય એટલો કિટોનમાં જળવાતો નથી એટલે પોઝિટિવ ચાર્જને લીધે આલ્ડીહાઇડ ઉપર સાયનાઇડનો એટેક ઘાયોગા થાય કેન્દ્રાનુરાગી પ્રક્રિયા ઘાયોગા થાય એટલે સૌથી તાકાતવરોમાં જો કોઈ હોય તો એ પદાર્થ મેં એબીસીડી નામ આપી દીધા એ એટલે એસિટાલ્ડીહાઇડ સૌથી તાકાતવરો એ હવે વિચારવા જાઓ તો આ કિટોન છે આ ડાય તૃતીયક બ્યુટાઇલ કિટોન એટલે શું તો કે આ સી ડબલ બોન્ડ ઓ આ બાજુ સી CA3 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 એવી રીતે આ બાજુ સી CA3 CA3 અને CA3 બે બાજુ અવળો અવકાશી અવરોધવાળો કિટોન છે અને બે બાજુ મિથાઇલ સમૂહ ઇલેક્ટ્રોન કાર્બન તરફ ફેંકવા જાય કાર્બોનિલ કાર્બન આ મિથાઇલ તૃતીયક બ્યુટાઇલ કિટોન એટલે શું મિત્રો તો કે આ સી ડબલ બોન્ડ હોય એક બાજુ મિથાઇલ છે ને એક બાજુ સી CA3 CA3 અને CA3 તો હવે તમે વિચારો છો કે આ કિટોનમાં બે નાનકડા સમૂહ છે એટલે આ બે જણાની સાપેક્ષમાં સી અને ડી એટલે ડાય તૃતીયક બ્યુટાઇલ કિટોન મિથાઇલ તૃતીયક બ્યુટાઇલ કિટોન કરતાં બી વાળો છે એ થોડોક સક્રિય કહેવાય એ કરતાં ઓછો કોણ તો કે બી આ ઉતરતો ક્રમ દેખાડું પછી ચડતો ક્રમ એ દેખાડી દઉં એ કરતાં ઉતરતો ક્રમ કોણ બી પ્રક્રિયા એચસીએન સાથેની હવે આ બે વૈધા ડાય તૃતીયક બ્યુટાઇલ કિટોન અને મિથાઇલ તૃતીયક બ્યુટાઇલ કિટોન તો મિત્રો આમાં બે બાજુ મોટા મોટા હડબા જેવા સમૂહ છે આમાં એક જ બાજુ મોટો સમૂહ એક બાજુ મિથાઇલ એટલે આ બાજુથી વધારે ફેંકાતો હોય આ બાજુથી ઓછું પણ આમાં બે બાજુથી વધારે પડતા ઇલેક્ટ્રોન આ બાજુ કાર્બોનિલ કાર્બન ઉપર ફેંકાય એટલે સૌથી ઓછામાં ઓછી ક્રિયાશીલતા હોય તો સી પદાર્થની સી કરતાં વધારે હોય તો ડીની એટલે બી કરતાં ઓછો ડી અને ડી કરતાં ઓછો સી આ ઉતરતો ક્રમ કે સૌથી તાકાતથી પ્રક્રિયા એ કરીએ કે એનાથી ઓછી બી કરીએ કે એનાથી ઓછી ડી વાળો કરીએ કે એનાથી ઓછી સી એટલે પહેલો એસિટાલ્ડીહાઇડ બીજો એસિટોન ત્રીજો મિથાઇલ બ્યુટા તૃતીયક બ્યુટાઇલ કિટોન અને ચોથો ડાય બ્યુટાઇલ કિટોન ડાય તૃતીયક ડાય બ્યુટાઇલ કિટોન હવેનો ચડતો ક્રમ લખીએ તો સી કરતાં વધારે કોણ કરી શકે તો કે ડી ડી કરતાં વધારે કોણ કરી શકે તો કે બી અને બી કરતાં વધારે કોણ કરી શકે આ ચડતો ક્રમ દેખાડી દીધો અને આ એનો ઉતરતો ક્રમ બે ફાવી જાય હવે બધામાં ઉતરતા ક્રમ દેખાડ્યો ચડતા ક્રમે તમને ફાવી જાય તો ક્લિયર છે એચસીએન સાથેની પ્રક્રિયા જેની એમ રાજાણી સાહેબ ભણ્યા એના શીખવાય ન જવું પડે કે એના પછી આપ્યો છે એમાં 2-bromobutanoic acid 3-bromobutanoic acid અહીંયા એક આ કાર્બન ખવાઈ ગયો લાગે છે CH2 CWH 2-methylbutanoic acid અને ડીમાં આપ્યો છે બ્યુટેનોઇક એસિડ તો મિત્રો તમે ટ્રાય કરો જી તમને શું લાગે છે અને શું હોવું જોઈએ એસિડની પ્રબળતાના ક્રમ લખવાના છે મિત્રો
मित्रों सॉरी अहीं सी एच टू छे आ सी एच आम छे चार कार्बन वाला नी बधेनी हरखामणी छे आ पांच वालों थी जाते तो तमारा मगज में शू आवे छे तो ब्रोमीन छे ई तो विद्युत ऋण छे ब्रोमीन छे ई तो विद्युत ऋण छे अहीं तो मिथाइल छे आ विद्युत ऋण वाला इलेक्ट्रॉन ने पोतानी तरफ खेचवा वाला छे एटले एच ने झड़पथी मुक्त करवा वाला छे एटले आ ब्रोमीन वाला तो प्रबल एसिड होय तो हवे एने बेने पहेला रेवा दईए आपणे ब्रोमीन वाला ने हवे अहीं जोवा जाओ तो आ अल्काइल समूह छे ई देखाय छे सी ए थ्री सी एच सी ए थ्री अहीं स्ट्रेट चेन छे ने अहीं शाखीय चेन छे तो सौथी ओछी एसिडिकता आ बदा मिथाइल वाला इलेक्ट्रॉन ने फेंके एटले हाइड्रोजन ने जावा न दिए सौथी ओछी एसिडिकता छे सी नी छे सी करता वधारे सादी चेन वालो ब्यूटेनोइक एसिड एटले डी हवे अहीं बेमां ब्रोमीन छे પણ આ બ્રોમિન છે એ કાર્બોક્સિલ સમૂહની નજીક છે ને આ કાર્બોક્સિલ સમૂહની થોડોક દૂર છે નજીકવાળો ઝડપથી ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે ને એચ પ્લસને કે તું જા એટલે સૌથી પ્રબળ જો કોઈ એસિડ હોય તો એ એનાથી ઓછો કોઈ એસિડ પ્રબળ હોય તો બી એનાથી ઓછો એટલે બ્યુટેનોઇક એસિડ અને પછી છેલ્લે આવે આ શાખીય તો મિત્રો મિથાઇલ છે એ ઇલેક્ટ્રોનને ફેંકતો હોય એટલે સી ડબલ ઓ પાસેથી એચને જવા ન દે જ્યારે બ્રોમિન છે ઇલેક્ટ્રોનને ખેંચતો એટલે ઓક્સિજનના ઇલેક્ટ્રોન છે જાય એચને છૂટો કરવા માટે મજબૂર થાય એટલે મિત્રો પણ આ નજીકવાળો છે એટલે એ પ્રબળ એસિડ આ થોડોક દૂર એટલે એનાથી ઓછો પ્રબળ એસિડ આમ બધાય પ્રબળ એસિડમાં જ આવે બ્રોમિનવાળા પણ આ વધારે પ્રબળ એનાથી ઓછો બી વાળો એનાથી ઓછો આ ડી વાળો સીધી શૃંખલાવાળો છેલ્લે શાખીય શૃંખલાવાળો તો મિત્રો કાંઈ દમ જ નથી હોતો પણ તમારે થોડીક મહેનતની જરૂર હોય છે બેન્ઝોઇક એસિડને આપણે એ નામ આપી દઈએ પેરાનાઇટ્રો બેન્ઝોઇક એસિડને બી નામ આપીએ 3,4-ડાયનાઇટ્રો બેન્ઝીનને સી નામ આપીએ અને મિથોક્સી બેન્ઝોઇક એસિડને ડી નામ આપીએ હવે વિચારવા જાઓ તો બધાય બેન્ઝોઇક એસિડ જ દેખાય છે હવે બેન્ઝોઇક એસિડમાં કોણ કોણ વિસ્થાપિત સમૂહો છે એને જોવા છે તો આ એનો ટુ વાળો સમૂહ છે ને આ મિથોક્સિલ ઓ સી એચ થ્રી ઓ સી એચ થ્રી વાળો સમૂહ છે એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે ઇલેક્ટ્રોનને બેન્ઝીન રિંગ તરફ ફેંકે એટલે આ એચ પ્લસને ઝડપથી મુક્ત થવા દઈએ નહીં એટલે સૌથી નબળામાં નબળો કોઈ એસિડ હોય મિત્રો નબળામાં નબળો બોલું છું તો એ ડી સૌથી નબળામાં નબળો આ નાઇટ્રો છે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે ઇલેક્ટ્રોન આકર્ષક એટલે બેન્ઝીન રિંગના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષી શકે એટલે એચ પ્લસ આ કાર્બોનિલને બીઝી કરી શકે એચ પ્લસ ઝડપથી મુક્ત થઈ શકે આવું બધું મેં થિયરીમાં ભણાવ્યું તમને મિત્રો અહીંયા એક જ નાઇટ્રો છે ને અહીંયા બબે નાઇટ્રો છે એટલે સૌથી તાકાતવરો જો કોઈ એસિડ હોય તો 3,4-ડાયનાઇટ્રો બેન્ઝોઇક એસિડ એનાથી ઓછી તાકાતવરો હોય તો પેરાનાઇટ્રો બેન્ઝોઇક એસિડ અને આ બેન્ઝોઇક એસિડમાં એક પણ વિસ્થાપિત નથી એટલે ઈ છે ઈ આ વિસ્થાપિત એટલે મિથોક્સીવાળા બેન્ઝોઇક એસિડ કરતાં પણ વધારે એસિડ પ્રબળ કહેવાય તો સૌથી એસિડની પ્રબળતાનો ઉતરતો ક્રમ પહેલો કોણ તો કે સી સી તાકાતવાળો કારણ કે એનો ટુ જોડાણ એનો ટુ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચેલે એચ પ્લસ ઝડપથી મુક્ત થઈ શકે આમાં એક જ એનો ટુ એટલે સી કરતાં ઓછો બી આમાં કાંઈ વિસ્થાપન નથી એટલે પણ અહીંયા મિત્રો ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે ઓ સી એચ થ્રી બેન્ઝીન રિંગ તરફ ઇલેક્ટ્રોન ફેંકે એટલે અહીંયાથી એચ પ્લસ ઝડપથી મુક્ત થાય એટલે સૌથી નબળો આચારમાં કોઈ હોય તો મિથોક્સી બેન્ઝોઇક એસિડ તો મિત્રો અહીંયા એસિડિક પ્રબળતા હાઇડ્રોજન સાયનાઇડ સાથેની પ્રક્રિયા થિયરીમાંય મસ્ત ભણાવ્યું આમાંય મસ્ત કરાયું જો મજા આવતી હોય તો લાઇકનું બટન દબાવજો આપણે આગળ વધીએ છીએ 12.20 સુધી આજ પહોંચવું છે આજનું લેક્ચર ભલે મોટું થઈ જાય 12.20 સુધી પહોંચાડીને રહેશે રાજાણી સાહેબ આગળ વધવું છે આપણે ક્યાંય જતા નહીં મિત્રો પ્લીઝ મિત્રો પ્રશ્ન નંબર 12.13 મિત્રો પ્રશ્ન નંબર 12.13 મસ્ત છે કે નીચેનાની જોડકીઓને એકબીજાથી કઈ રીતે અલગ પાડી શકાય ઓળખી શકાય એમાં પહેલું છે પ્રોપેનોલ અને પ્રોપેનોન પ્રોપેનોલ એટલે CH3 CH2 CHO પ્રોપેનોન એટલે મિત્રો CH3 સી ડબલ બોન્ડ ઓ CH3 આ બે ડિફરન્સ છે તમને ખબર છે આલ્ડિહાઇડ છે કીટોન છે આલ્ડિહાઇડ ટોલેન્સ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી રજત દર્પણ આપે છે કીટોન કરી શકતો નથી
આ એક પદ્ધતિથી બેને જુદા પડીએ કે બીજું વિચારીએ તો આ એસીટોનમાં વિચારવા જાવ તો સીઓ સીએચ થ્રી સમૂહ છે, સીઓ સીએચ થ્રી સમૂહ સોડિયમ હાઇપોફોસ્ફાઇટ સાથે NaOH અને આઈ ટુના મિશ્રણ સાથે આયોડોફોર્મ કસોટી આપે, કારણ કે મિથાઇલ કિટોન સમૂહ છે ને પીળા ઉપક્ષેપ આપે, આ પ્રોપેનાલ આપી શકે, નહીં તો આ રીતે બેને એકબીજાથી અલગ પાડી શકાય. આલ્ડીહાઇડ અને કિટોન છે તો ટોલેન્સ પ્રક્રિયામાં આલ્ડીહાઇડ છે રજત દર્પણ આપે, જ્યારે આ કિટોન છે એ આયોડોફોર્મ ટેસ્ટ આપી શકે. તો આ બેને જુદા પાડવાની મેઇન બેનિફિટવાળી પદ્ધતિ છે. એસિટોફિનોન ને બેન્ઝોફિનોન તમે જ મને કહો છો કઈ પદ્ધતિ દ્વારા બેને જુદા પાડી શકાય. આ એસિટોફિનોન દોર્યો, હવે આ બેન્ઝોફિનોન કઈ પદ્ધતિથી જુદા પાડી શકાય? કાયોગા લાઇટ થઈ જાય કે આમાં મિથાઇલ કિટોન COCH3 સમૂહ છે એટલે એસિટોફિનોન આયોડોફોર્મ ટેસ્ટ આપે, બેન્ઝોફિનોન આપી શકે નહીં. પછી ટેસ્ટ શું છે એ તો થિયરીમાં તમને સમજાવી દીધું. એસિટોફિનોન આપી શકે, બેન્ઝોફિનોન આપી શકે નહીં એટલે જુદા પાડી શકાય. ત્રીજું છે ફિનોલ અને બેન્ઝોઇક એસિડ. ફિનોલ એટલે બેન્ઝીન ઉપર OH અને બેન્ઝોઇક એસિડ એટલે બેન્ઝીન ઉપર COOH. આની તો મસ્તીની ટેસ્ટ છે મિત્રો. ફિનોલ છે એ સોડિયમ બાયકાર્બોનેટ આરે પ્રક્રિયા આપે નહીં, નિર્બળ આરે પ્રક્રિયા આપે નહીં, પણ બેન્ઝોઇક એસિડ તો બાયકાર્બોનેટ ને કાર્બોનેટ બે આરે પ્રક્રિયા કરી અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડના બબલ્સ છૂટા કરે. તો આ બેને સોડિયમ બાયકાર્બોનેટ વડે જુદા પાડી શકાય. ફિનોલ પ્રક્રિયા ન કરે જ્યારે બેન્ઝોઇક એસિડ CO2 છૂટા કરે. આ હા હા, બેન્ઝોઇક એસિડ ને ઇથાઇલ બેન્ઝોએટ. આ બેન્ઝોઇક એસિડનું મેં ઉપર કહી દીધું કે NaHCO3 આરે બબલ્સ આપે એટલે ખબર પડી જાય. જ્યારે ઇથાઇલ બેન્ઝોએટ છે એ એસ્ટર સમૂહ છે એટલે એની પ્રક્રિયા આપે COOC2H5. એની પહેલાં NaOH સાથે પ્રક્રિયા ગરમ કરો એટલે સોડિયમ બેન્ઝોએટ ક્ષાર બને, સોડિયમ બેન્ઝોએટ ક્ષાર અને ભેગો ઇથેનોલ છૂટો પડે અને ઇથેનોલ છે એમાં ટોટોમેરિઝમ થઈને મિથાઇલ કિટોન સમૂહ સર્જાઈ જાય છે. એમાં સાંભળજો મિત્રો, આ COOC2H5 છે ઇથાઇલ બેન્ઝોએટ, એ NaOH સાથે ગરમ કરો એટલે એનો ભાગ પડે CH3CH2OH. એમાં ટોટોમેરિઝમ થઈને એમાં એક પ્રક્રિયા ઇથેનોલ સાથે આયોડોફોર્મ કસોટી થાય છે. એટલે મગજમાં રાખજો કે આ ભાઈમાં બેન્ઝોઇક એસિડને NaHCO3 નાખો એટલે CO2ના ઉભરા સાથે ઓળખી શકાય, એસ્ટરમાં સોડિયમ હાઇડ્રોક્સાઇડ નાખો એટલે ઇથેનોલ મળે, જે પણ આયોડોફોર્મ કસોટી આપતો હતો. એટલે મિત્રો આ બેને જુદા પાડી શકાય. Pentane 2-1 ને Pentane 3-1. Pentane 2-1 એટલે 1, 2, 3, 4 અને 5 સી ડબલ બોન્ડો, અહીંયા CH3, અહીંયા CH2 CH2 CH3. Pentane 3-1 એટલે 1, 2, 3, 4, 5 સી ડબલ બોન્ડો CH3 CH2 CH2. તો અહીંયા જો મિથાઇલ કિટોન સમૂહ છે એટલે આયોડોફોર્મ ટેસ્ટ આપે, જ્યારે Pentane 3-1 આયોડોફોર્મ ટેસ્ટ આપી શકે નહીં એટલે એકબીજાથી અલગ પાડી શકાય. કાંઈ દમ છે નહીં મિત્રો. બેન્ઝાલ્ડિહાઇડ ને એસિટોફિનોન, હવે એ તો આવડતું જોઈએ ને. બેન્ઝાલ્ડિહાઇડ છે એ ટોલેન્સ કસોટી આપી દે ને રજત દર્પણ બનાવે, જ્યારે એસિટોફિનોન આયોડોફોર્મ ટેસ્ટ આપે. તો અગાઉ મેં કહી જ દીધું એ ટોલેન્સ કસોટી આપે નહીં, આયોડોફોર્મ કસોટી આપે ને એકબીજાથી અલગ પડે. હવે છે ઇથેનાલ અને પ્રોપેનાલ. ઇથેનાલ એટલે CH3 CH2 OH અને પ્રોપેનાલ એટલે CH3 CH2 CH3 CH2 CH0. તો હવે ખબર પડી જવી જોઈએ તમને કે આમાં મિથાઇલ કિટોન છે એટલે ઇથેનાલ છે આયોડોફોર્મ કસોટી આપે, પ્રોપેનાલ આપતો નથી. તો અહીંયા 12.13 આવા પ્રશ્નો કે કામ ન પણ પૂછે કે કઈ કસોટી દ્વારા નીચેનાને અલગ પાડી શકાય JEE NEET માં. તો યાદ હોવું જોઈએ કે મિથાઇલ કિટોન હોય આયોડોફોર્મ થાય, બેન્ઝોઇક એસિડ હોય ત્યાં ઉભરા આવે કાર્બન ડાયોક્સાઇડના, એક આ ઇથેનોલ આયોડોફોર્મ ટેસ્ટ આપે છે. એસ્ટર માટે ધ્યાન રાખજો, એસ્ટર ને એસિડ બે હોય. તો આવા પ્રશ્નો કર્યા હોય તો ક્યારેક ભવિષ્યમાં કામ આવશે મિત્રો. આગળ વધીએ છીએ એના પછીના પ્રશ્નમાં. તો મિત્રો 12.14 મસ્તીનો પ્રશ્ન છે, પરિવર્તનો કરવાની સૂચના તમારી ટેક્સ્ટ બુકમાં આપી છે 12.14 પરિવર્તનની. તો બેન્ઝીનમાંથી મિથાઇલ બેન્ઝોએટ એની કેટલીક શરતોને આધીન પરિવર્તન કરવાના છે.
बेन्जीन माथी मिथाइल बेन्जोएट बनावानो एटले बेन्जीन ना टका उपर C00CH3 बेहाड़वानुं छे। तो सौथी पहेला हूँ बेन्जीन में एना जेटली शरतो वापरी छे एने आधार आनु ब्रोमिनेशन करूँ एटले FeBr3 उद्दीपकनी हाजरी में Br2 साथ गरम करूँ एटले सौथी पहेला मने मित्रों ब्रोमो बेन्जीन मळे। तमने खबर मने खबर आ बधाने खबर HBr निकली जाए, एक एच अने एक बी आर निकले, एक बी आर आवी जाए ब्रोमो। अने क्रियाविधि में अत्यारे जवू नथी। निर्जल इथरनी हाजरी में, निर्जल इथरनी हाजरी में मेग्नेशियम साथे प्रक्रिया थाय एटले मेग्नेशियम बेन्जीन अने ब्रोमीन नी वच्चे दाखल थी जाए अने एमांथी MgBr फिनाइल मेग्नेशियम ब्रोमाइड। हवे तो हाउ हेलू थई गयुं, फिनाइल मेग्नेशियम ब्रोमाइड बने एटले घन बरफ अथवा सूका कार्बन डाइऑक्साइड साथ CO2 साथ प्रक्रिया थाय, सूका बरफ साथ प्रक्रिया थाय, सूको बरफ साथ प्रक्रिया थाय एटले बेन्जीन में कई कवी स्थिति थाय C OMgBr। हवे आनु जड़ विभाजन करवामां आवे मित्रों, जड़ विभाजन H3O+ अथवा H+ OH- એટલે મેં તમને શીખવાડ્યું છે OH છે Mg વાળા ભાગ પાસે જાય એટલે MgOHBr અને એક એચ અહીંયા આવે એટલે બેન્ઝોઇક એસિડ બની જાય COOH। હવે તો મારે મિથાઇલ બેન્ઝો એટલે એસ્ટર બનાવવો છે, મારે મિથાઇલ સમૂહને દાખલ કરવો છે એટલે કરું શું, મિથેનોલ સાથે સાંદ્ર H2SO4ની હાજરીમાં પ્રક્રિયા કરાવું, એચ અને OH દૂર થઈ જાય -H2O એટલે આ બની જાય તમારું મિથાઇલ બેન્ઝોએટ। કાંઈ દમ હતો નહીં, બેન્ઝીનનું પહેલાં બ્રોમિનેશન બ્રોમો બેન્ઝીન બનાવ્યો, નિર્જળ ઇથર એટલે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, ગ્રિગનાટ પ્રક્રિયામાં સૂકો બરફ પસાર કર્યો એટલે C00 આમ દાખલ થતો, બધી મેં પ્રક્રિયા હું તમને સમજાવી દીધી। હવે તો આ પરિવર્તનની સ્ટાઇલમાં તમને પરીક્ષામાં તમને એરા ઉપર આપે ને ABCD ગોતવાના એટલે સમજાવી જવું જોઈએ કે CO2 MgBr વચ્ચે દાખલ થઈ ગયો એટલે H3O+ જળ વિભાજન કર્યો એટલે એસિડ બને ને એનું મિથેનોલ સાથે એસ્ટરીકરણ પ્રક્રિયા થાય એટલે મિથાઇલ બેન્ઝોએટ બને। હાવ હેલું, બેન્ઝીનમાંથી મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ। હાવ હેલું મિત્રો, પહેલાં બેન્ઝીનનું આલ્કાઇલેશન કરીએ CH3Cl નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં એટલે સૌથી પહેલાં ટોલ્યુઇન બને, હા કે ના તો કહેજો, આવડે જ છે -HCl ટોલ્યુઇન। આ ટોલ્યુઇનનું આલ્કલાઇન KMnO4, એસિડિક KMnO4 અથવા બેઝિક KMnO4 આલ્કલાઇન KMnO4, હું બોલવું એ મહત્ત્વનું છે, અક્ષર ના જોતા આલ્કલાઇન KMnO4 આ પ્રક્રિયા કરો એટલે બેન્ઝોઇક એસિડ બની જાય અને આ બેન્ઝોઇક એસિડનું સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 સાથે નાઇટ્રેશન કરો એટલે COOH મેટા નિર્દેશક છે ને મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ બને COOH NO2 મેટા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ। કાંઈ દમ છે મિત્રો, બેન્ઝીનમાં ટોલ્યુઇન બેન્ઝોઇક એસિડ ને એનું નાઇટ્રેશન। હવે એમ કહે છે બેન્ઝીનમાંથી મેટા ન જ બનાવવું, પેરા નાઇટ્રો બેન્ઝોઇક એસિડ બનાવવું, તો આ સ્ટેપ હું ન લખું દાખલા તરીકે તો હાલશે મિત્રો? બેન્ઝીનમાંથી ટોલ્યુઇન સીધું અહીં મને ખબર છે, હું માની લઉં કે આ બેન્ઝીનમાંથી આ બની ગયું છે ટોલ્યુઇન, તમને આવડી ગયું ને ટોલ્યુઇન બનાવતા। હવે ટોલ્યુઇનમાંથી બેન્ઝોઇક એસિડ બનાવો તો મેટા નિર્દેશક છે, પણ સીધું ટોલ્યુઇનનું નાઇટ્રેશન કરીએ સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 વડે નાઇટ્રેશન કરો એટલે આ CA3 ઓર્થો પેરા નિર્દેશક છે એટલે ઓર્થો નાઇટ્રો ટોલ્યુઇન અને પેરા નાઇટ્રો ટોલ્યુઇનનું મિશ્રણ મળે। મારે તો પેરાવાળાની જરૂર છે, ઓર્થોવાળાની જરૂર નથી એટલે ગાળી નાખું, નિસ્યંદન કરી નાખું, ગાળણ કરી નાખું, ગાળણમાં -ઓર્થોનાઇટ્રોટોલ્યુઇનને કાઢી નાખું, ઓર્થોનાઇટ્રોટોલ્યુઇન કાઢી નાખું, વૈધું હું મારી પાસે મિત્રો પેરાનાઇટ્રોટોલ્યુઇન। અમારે જોઈએ છે પેરાનાઇટ્રો બેન્ઝોઇક એસિડ મિત્રો, અહીંયા જોઈએ જ મારે પેરાનાઇટ્રો બેન્ઝાલિએટ બે એકિયારે લઈ લઉં, પાંચમી પરિવર્તને આવી જાય ને ભેગા ભેગી, તો મિત્રો અહીંયા હું એમ કરું આલ્કલાઇન KMnO4 આની જેમ જ આલ્કલાઇન KMnO4 લખું નહીં ને અહીંયા દોડી દઉં આલ્કલાઇન, તો CH3નું COOH માં રૂપાંતર થઈ જાય
आ बनी गयो मित्रों पेरा नाइट्रो बेंजो एक एसिड अल्कलाइन केमेनो फोर। पर मारे बेंजाइल डिहाइड जोत हो तो नबड़ो माणा वापरवो पड़े सी आर ओ टू सी एल टू कार्बन डाइसल्फाइड हाजरी में तो सी ए थ्री नु रूपांतरण सी एच ओ में थाय अने पेरा नाइट्रो बेंजाइल डिहाइड बने। तो आ पांचमी प्रक्रिया जोती थी बेंजीन में पेरा नाइट्रो बेंजाइल डिहाइड मैं बे एकिया ले लीधी बेंजीन में टोल्यून बनावता आवड़े टोल्यून नाइट्रेशन करो जो मेटा जो तो मैं पहला बेंजो एक एसिड बनाई पर अँ मारे पेरा जो है एटले मैं शूँ करूँ नाइट्रेशन सीधू करूँ ओर्थो पेरा मिश्रण ओर्थोन गाल लीधो वैधो कोण पेरा नाइट्रो जो एनु सीधु ऑक्सीडेशन केएमएनओ फोर केओ एच एट अल्कलाइन मीडियम में करो तो पेरा नाइट्रो बेंजो एक एसिड बने सीआरओ टू सी एल टू सी एस टू की हाजरी में करो तो एमांथी पेरा नाइट्रो बेंजाइल डिहाइड मळे। हाउ हेलू हा बेंजीन माथी फिनाइल एसिटिक एसिड आ जो थई गयू हो तो आटलू हूँ भूसी नाखूँ फिनाइल एसिटिक एसिड मैं थी गयू है मित्रों यस अँ थी हूँ दूर करूँ छू फिनाइल एसिटिक एसिड बनावू है मारे फिनाइल एसिटिक एसिड दूर करूँ छू मित्रों वांधो नहीं ने फिनाइल उपर बेंजीन रिंग उपर मारे एसिटिक एसिड चढ़ावी देवो है बेंजीन रिंग उपर एसिटिक एसिड तो शू करव पड़ से आटलू हूँ छेकू छू मित्रों वांधो नहीं तमने कहीं सौथी पहला हूँ बेंजीन में एक कार्बन चढ़ावा माटे टोल्यूइन बनावी नाखू टोल्यूइन बनी गयू जो बेंजीन नू अल्काइलेशन मैं करावी नाखू जो लियो मित्रों बेंजीन नू अल्काइलेशन मैं चैनल गमे तो लाइक शेर सब्सक्राइब करजो आना पछी 12.15 तो बहु मस्ती नो छे ए प्रश्न आज लेक्चर में करी नाखू टोल्यून बनू मार एक कार्बन वधारो साइनेशन वाली रीत याद है सूर्यप्रकाश की हाजरी में ब्रोमिनेशन करिए सूर्यप्रकाश की हाजरी में बोलूँ एट्ले अल्काइल समूह थाय एट्ले अँ सी एच टू बी आर लगे सी एच टू बी आर सी एच टू बी आर में मारे के सी एन आर प्रक्रिया करूँ एट्ले माइनस के बी आर थी जाए सी एच टू सी एन बने आए तमने आवड़े सी एच टू सी एन नु जड़ विभाजन करूँ आई मैं हवारे देखाड़ू तू तमने आगळना प्रश्न के साइनाइड माथी एमोनिया माइनस थी जाए अने साइनाइड छे एनो सी डबल्यू एच में रूपांतरण थाय एटले फिनाइल एसिटिक एसिड बनी जाए। पहला मैं टोल्यून बनाव टोल्यून सूर्यप्रकाश की हाजरी में ब्रोमिनेशन करूँ ए बेंजाइल ब्रोमाइड बनो एनी के सी एन आर प्रक्रिया करूँ एट के बी आर माइनस थे बेंजाइल साइनाइड बेंजाइल साइनाइड जड़ विभाजन करूँ एट्ले फिनाइल एसिटिक एसिड मे तो ये 12.14 पूरा थी गयो 12.15 बहु मस्ती नो छे मित्रों खरेखर जोजो दिल थी जोजो अने दिल थी लाइक करजो 12.15 थी जाए तो ये लेक्चर पूरा नहीं थाय आजे भले मोटो थी जाए भले कलाकनो लेक्चर थाय पण 12.20 लगी पहोंचवाना छे राजाणी साहेब प्लीज। मित्रों 12.15 खूब महत्वना है परिवर्तन जे जेडब्ल्यू नीट में तमारे एबीसीडी वाला होय ई ओळखी जाओ तो तमने मजा आवी जाए। पहलू है प्रोपेनॉन एटले सी ए थ्री सी डबल बॉन्डो सी ए थ्री एमाथी तमारे प्रोपीन जोईए छे सी ए थ्री सी एच डबल बॉन्ड सी ए टू आ जोईए छे प्रोपेनॉन में प्रोपेन विचार मगज में गायो घा प्रगट थी जाए कि प्रोपेनॉन नु जो रिडक्शन करो लिथियम एल्युमिनियम हाइड्राइड वड़े रिडक्शन करो एटले थाय हूँ एक एच अँ एट्ले सी ए थ्री सी देखाय छे सी ए थ्री एक एच अँ एच अने ओ एच टू प्रोपेनॉल बनी गयू। हवे तो हाउ हेलू टू प्रोपेनॉल बन्या पछी सांद्र एच टू एसओ फोर की हाजरी में 443 केल्विन तापमाने गरम करो एटले आल्फा कार्बन पर हाइड्रोजन ने बीटा पर आवड़ेज है तमने बधाने आ आवड़ी गयू। हवे शू थाय तो निर्जलीकरण थाय एटले ओ एच अने आल्फा पर हाइड्रोजन दूर थी जाए एटले माइनस एच टू ओ थाय अने प्रोपीन बने। मित्रों लगता तो जाओ छो ने आर वार 443 केल्विन तापमान सांद्र एच टू एसओ फोर तमारा मगज में तो छे के नथी सौथी पहला थयू हूँ तो के आ कीटोन तो एमांथी आल्कोल ने आल्कोल नु निर्जलीकरण बेंजोइक एसिड मांथी बेंजाइल डिहाइड आ तमारो बेंजोइक एसिड छे मारा दोस्तारो बेंजोइक एसिड अने एमांथी बेंजाइल डिहाइड बनावो छे। हाउ हेलो मित्रों
રોશનમૂન રિએક્શન યાદ હોય છે મિત્રોને, એને ઘાયો ઘા આવડી જાય કે સૌથી પહેલાં બેન્ઝોઇક એસિડની થાયોનાઇલ ક્લોરાઇડરે પ્રક્રિયા કરો એટલે માઇનસ HCl માઇનસ SO2 અને બેન્ઝોઇલ ક્લોરાઇડ બને. બેન્ઝોઇલ ક્લોરાઇડ હવે એની રોશનમૂન પ્રક્રિયા બહુ રાજાણી સાહેબે મસ્ત થિયરીમ કરાવી હતી, એનું ઝેરી અસરની બધી સમજાવી હતી. PDBA SO4ની હાજરીમાં રિડક્શન થાય એટલે HCl માઇનસ થાય અને બેન્ઝાલ્ડિહાઇડ બને. તો આ બધી પ્રક્રિયા જેની ભણ્યો એના પરિવર્તન બહુ હેલા લાગે. બેન્ઝોઇક એસિડમાંથી પહેલાં બેન્ઝોઇલ ક્લોરાઇડ, એનું રોશનમૂન રિડક્શન, રોઝનમૂન નહીં રોઝનમૂન રિડક્શન એટલે બેન્ઝાલ્ડિહાઇડ બને. આવડે જ છે ક્રિયાવિધિ સહિત બધું કીધું રાજાણી સાહેબે. ત્રીજું, ઇથેનોલમાંથી 3-hydroxybutanol, ઇથેનોલ એટલે 2 કાર્બનવાળો ને એમાંથી 4 કાર્બનવાળો આલ્ડિહાઇડ જોઈએ છીએ તો હાવ હેલું હોય કે ઇથેનોલ છે CH3CH2OH, એનું કોપરની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને ગરમ કરો એટલે એનું ઓક્સિડેશન થઈને એમાંથી ઇથેનાલ બનતો હતો CH3CHO. હવે આ CH3CHO ઇથેનાલના 2 અણુ આલ્ડોલ સંઘનન હવે કરાવવાની જરૂર છે. ઇથેનાલ વત્તા ઇથેનાલ અહીં કરી નાખને રાજાણી સાહેબ. આ ઇથેનાલનો 1 અણુ અને આ ઇથેનાલનો 2 અણુ રાજાણી સાહેબ કરાવી દઈએ. એનું કેની હાજરીમાં? મંદ NaOHની હાજરીમાં આલ્ડોલ સંઘનન થાય. આલ્ફા કાર્બન ઉપરનો હાઇડ્રોજન અહીંયા પ્રગટ થાય એટલે CH3CHOH CH2CHO 3-hydroxybutanol બને. તો 3 પરિવર્તન તમારા થઈ ગયા, ટોટલ 9 છે મિત્રો કરવા છે ને. 12.15 પૂરો કરીને 12.20 લગી જોવાનો છે વિડીયો પ્લીઝ. તો આ 12.15માં 3 થયા, હજી 3 બાકી છે અને હજી બીજા 3 એટલે ટોટલ 6 બાકી કરાવી દે છે રાજાણી સાહેબ. મિત્રો હાવ હેલું 4 નંબરનું પરિવર્તન, બેન્ઝીનમાંથી મેટાનાઇટ્રોબેન એસિટોફિનોન. તો બેન્ઝીનમાંથી મેટાનાઇટ્રો એસિટોફિનોન માટે સૌથી પહેલાં બેન્ઝીનનું એસાઇલેશન કરી નાખીએ. CH3COCl વત્તા નિર્જળ LCl3 ઉદ્દીપકની હાજરીમાં માઇનસ HCl થાય એટલે એસિટોફિનોન બને COCH3. હવે તો હાવ હેલું નાઇટ્રેશન તમને આવડે, હું ન લખું તો આવડે. સાંદ્ર HNO3 સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં નાઇટ્રોનિયમ આયન આવે ને એના મેટાસ્થાનમાં ચીપકી જાય એટલે મેટાનાઇટ્રો એસિટોફિનોન. હાવ હેલું મિત્રો, કાંઈ દમ હતો નહીં. બેન્ઝાલ્ડિહાઇડમાંથી બેન્ઝોફિનોન, એના કરતાં હેલું. બેન્ઝાલ્ડિહાઇડનું KMnO4 આલ્કલાઇન, આલ્કલાઇન KMnO4 સાથે ઓક્સિડેશન થાય એટલે બેન્ઝોઇક એસિડ બની જાય. બેન્ઝોઇક એસિડ COOH. આ બેન્ઝોઇક એસિડનું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે કેલ્શિયમ ક્ષાર, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને કેલ્શિયમ ક્ષાર સાથે પ્રક્રિયા થાય અને પછી એનું શુષ્ક નિસ્યંદન થાય. શુષ્ક નિસ્યંદન એટલે પાણીનું અણુ ખેંચી લઈ આવે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને બેન્ઝોફિનોન બને. એકમાંથી OH ખેંચાય ને બીજામાંથી H ખેંચાય એટલે બેન્ઝોફિનોન COOH. આ બેન્ઝોફિનોન પાણીનું અણુ ખેંચી લે, બીજું કાંઈ કરતો નથી. તો બેન્ઝાલ્ડિહાઇડમાંથી બેન્ઝોફિનોન, બેન્ઝોઇક એસિડની કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કેલ્શિયમ ક્ષાર સાથે પછી શુષ્ક નિસ્યંદન કરો એટલે બેન્ઝોફિનોન. બ્રોમોબેન્ઝીનમાંથી 1-ફિનાઇલ ઇથેનોલ, આ પરિવર્તન થોડુંક સારું કહી શકાય કે સૌથી પહેલાં બ્રોમોબેન્ઝીન છે મિત્રો, એમાંથી 1-ફિનાઇલ ઇથેનોલ જોઈએ છે. 1-ફિનાઇલ ઇથેનોલ, પહેલાં કાર્બન ઉપર ફિનાઇલ એટલે આ CH2 પહેલાં કાર્બન ઉપર બધું છે, બધું 1-ફિનાઇલ ઇથેનોલ, 1-ફિનાઇલ ઇથેનોલ OH CH3 આવું જોઈએ છે. આ મજા આવે એવું પરિવર્તન કે પહેલાં આની અંદરમાં મેગ્નેશિયમ નાખીએ મિત્રો એટલે ફિનાઇલ, નિર્જળ ઇથરની હાજરીમાં તો ખબર જ હોય ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ બને. હવે મારે આ એક CH3CHOH આવો સમૂહ એટલે આલ્ડિહાઇડ ઉમેરી દેવાની, આલ્ડિહાઇડ અરે પ્રક્રિયા કરવી એટલે એસિટાલ્ડિહાઇડ નાખવામાં CH3
सी डबल बॉन्ड ओ एच एसिटाल्डिहाइड एसिटाल्डिहाइड नाखू एटले ओ पाहे एम जी बी आर जाए ना फिनाइल रिंग कार्बन पाहे जाए एटले आवी कंईक सिच्युएशन थाय मित्रों आ फिनाइल सी एच सी एच थ्री ओ एम जी बी आर હવે તમને બધાને ખબર છે કે જળ વિભાજન કરો એટલે ઓ પાસે એચ આવે ને એમ જી બી આર ભેગો ઓ એચ ઓયો જાય તો આનું એસિડિક જળ વિભાજન કરવામાં આવે ત્યારે માઇનસ એમ જી ઓ એચ બી આર થઈ જાય એટલે ફિનાઇલ ઇથેનોલ બને. આ એક મજા આવે એવું બેન્ઝિનમાંથી મેટાનાઇટ્રો એસિટોફિનોનમાં કાંઈ દમ નથી, બેન્ઝાલ્ડિહાઇડમાંથી બેન્ઝોફિનોન હાવ હેલું, બ્રોમો બેન્ઝિનમાંથી વન ફિનાઇલ વન ઇથેનોલ આવડેબલ છે. તો અહીંયા મિત્રો છ થઈ ગયા, હવે ત્રણ જ બાકી છે 12.15ના જોઈ નાખવા છે. યસ જોઈ નાખીએ 12.15ના છેલ્લા 7, 8 અને 9. મિત્રો લેક્ચર થોડોક લાંબો થઈ જાય છે એટલે હવે લેક્ચર 29માં હવે પછીના પ્રશ્નો લેવામાં આવશે. લેક્ચર 29માં એટલે ટુ બી કન્ટિન્યુ રહેશે, પણ ઘણા મિત્રોની ડિમાન્ડ હતી કે બહુ લાંબો થાય તો અમને મજા ન આવે રજણી સાહેબ. એટલે મિત્રો હવે મળશું લેક્ચર 29માં, જ્યાંથી બાકી છે ત્યાંથી 12.15થી ટુ બી કન્ટિન્યુ ઇન લેક્ચર 29. મળતા રહેશું. જય સ્વામિનારાયણ.